आज लेरी आव्या छे लेरा मा मेर करी छे महाराज फजल जड़ाल बेलड़ो कर कई कना काज दुख काप्या दुखी दास ना सुखी करिया सौ जन ब्रह्म मूले तेने मोकला पुत छई परशन ये तो ज्ञान न आपे तो ब्रह्म मूल में न जाई सके इसमें दुख काइपा अज्ञान काइपुल दुख काइपा तेने अज्ञान किए छे को केवा भगवान छे क्या काऊ छे काई केवी शक्ति छे नहीं बुद्धि ई हा छे ई खबर पड़ी गई एक पेलू ग्रह पछी एनो महिमा आवे એટલે આ બે પ્રકરણ પેલા દુઃખ થયું ત્રીજા પ્રકરણ પાછા એમાં ઘૂસી ગયા ખબર જ નહીં પડે ક્યારે પાછા એવી વાત કરવા મળશે કવિની સિદ્ધિ અહીંયા છે એ તો કરી ગયા પણ આપણે બધા લઈ ગયા ગારે પાછા ઓલા બધા વનવિચરણ બધી વાત ધીરે ધીરે કરવા મળ્યા કઈક આવાક થઈ ગયા છે આવાક કરી નાખ્યા છે ત્યારે પલટી મારી દીધી કેવા કે હેરાન થઈ ગયા જીવ બેઠક એવું બધું કહેવા વાળા પૂર્વનું જ્ઞાન જો દઈ દે તો અત્યારે ફાટ ફાટ થઈ જાય કેટલા આ અંદર ના કેટલા અનંત કોટી જન્મ નું જ્ઞાન છે ભૂલવી દીધું છે મોટી દયા એ દયા તો કુદરતી બધા ભગવાન નું ભક્ત હોય છે ન હોય એને ભૂલાઈ જાય છે બરોબર તો પછી આ જે છે એ ગયા એનું બે નું અનુસંધાન થઈ જાય એનું પછી એમ કે આગલા જન્મ હતું આગલા જન્મ માં નહીં એથી 200 જન્મ પહેલા શું હતું એને ખબર હોય બેઝિક ને પછી એ આત્માની અંદર જે પરમાત્મા છે એનું જ્ઞાન થઈ જાય એટલે આ બધું જાણવાની જરૂર જ ન રહી એને હું કોણ છું આત્મા ક્યારે દેખાય શું કામ છે તારા આત્મા નું ચર્યા એવા કેટલા અનંત કોટી આત્મા છે હું પડ્યું છે આત્મામાં આત્મામાં જે આત્મ તત્વ છે એ મારા જ છે એ જાણવું જરૂરી છે એ છેલ્લી ઘડીએ દીએ પછી ભક્તિ કર્યા કરી દીએ કરાવી બોલાવી બોલા પ્રભુતાનંદ સ્વામીને કરાવી નહીં યાદ દેવડાવી દીધું એમાં જો છટકી જાય તો છટકે યાદ દેવરાય દેવતી કોણ છે સહજાનંદ કે આવો મને આવા કામ કરાવ્યા લોકોનું અપમાન સહન કરાવ્યા આ બ્રહ્માંડ મારું બનાવેલું છે આવું જો થઈ જાય ને તો પછી દયા કરે ને મહારાજ ધર્મ એવા છે લાઈ ગાવીના રે નહીં જૈનો કઈ ખોટા નથી ખપાવા જોઈએ સાવ કર્મ ખપાઈ જાય ત્યારે એ લોકો જે માને છે કર્મ ખપાવવા માટે જે કર્મ કરીએ છીએ એ કર્મ લાગે છે સત્કર્મો લાગે સ્વામી સોનાની બેડી લોઢાની બેડી બંધન છે આ પુસ્તક કરવું છે પૂરું એ તો સંકલ્પ સારો છે ને મહારાજ ને લગતું પુસ્તક એ બંધન નો થાય તો ખાય નો થાય તો ખાય આપણે નિષ્કર્મ જ્ઞાન નહીં કહીએ એ લોકો કર્મ કરવું નહીં પણ જે નિભાવવા પૂરતું જે હોય એ કર્મ કરવું અને જે કર્મ આપણે નિષ્કામ કરીએ છીએ એ લોકો વિતરાગ રાગે રહિત કર્મ પછી ગ્રહણ કરે છે ભીખ તો માગે પણ અપરિગ્રહ ભેગું નહીં કરવાનું પછી અપેક્ષિત નિરપેક્ષિત સાયન્ટિફિક છે એમાં કઈ અલર્ટ નથી ખાલી ભગવાન ને નથી માનતી અહીંયા જ વિરોધ છે બાકી તો આપણા જેવું જ છે યાચક ને અયાચક વૃત્તિ રાખવી જોઈએ કે યાચના ન કરવી મને આપો એમને તો કર્મ લાગે તમે હું બેઠો આમને કોક પાણી ભરીને રાખી દે એ પેલું એમાં કઈ મેં એમ જ કીધું રાખો આ તો મેં કીધું છે કે રાખતા જાય આ તો વાત દાખલો દે એક દિવસ આવ્યો તો સામાન નેપકિન દીધું તો કઈ ઘરે લઈ ગયો એટલે ભૂર્યો ભૂર્યો તો અથડ ને વાત આવતા લોહી દાવા ફેંકો માથે સ્વામિનારાયણ નું છું આ કાલથી બંધ આવું ના હાલે રોજ ધોઈ આવે હવે
એની પછવાડે ઉદ્દેશ બીજા આવે કે એ લોકોનું અપમાન કરવાનું હોય, પણ વિષય તો બેઝિક છે કે કોઈ જ ન લાવે, જિંદગી ભરી ભૂલ કરે જ નહીં, બે ચોપડાવી દીધી હોય તો. ને ઓલો બીજો શું કરે એને કન્ટિન્યુ રાખે, છોકરાઓ છે બીજા લાવ્યા છે, ભૂલી જાય કોઈ પણ, હું ન હલાવું, આ એવું તો ઇમ્પ્રુવ થાય. આ ન કહેવાય એવડા મોટા, બાકી એવડાને ન કહી તો ઉલટું ધ્રો કર્યો કહેવાય, એને તો થપ્પડ મારે જ કહી દઉં. તે દિવસ તું કાયમ જોઉં છું, એક દિવસ ભૂલ નથી થઈ, કારણ કે જાણે જ છે કે આ ધોધ મારી દેશે. તમારા મોટા ભાભી બે છે બિચારા એવા ડાયા, બધી રીતે હજી સુધી ગભરાય. મારા આયુષ ને કીધું જ નહીં બાપુજી આવું કઈ કડક, કારણ કે અમે અહીં રહેવા આવી ગયા ને આ પાછી એમ થયેલા લાડકા, એને કઈ કે જ નથી. એને ઓલો બધા કે તને કોઈ જી બાપુજી વર્તા જ નથી, એમ બગડ્યા. હું આવે આમ ઘરમાં વિઠ્ઠલજી કેસો જાય, બે ભાભીઓ કેવી મોટી મોટી ઉંમર ને, પાંચ મારાથી મોટી ઉંમર, થતરતા આવે બાપુજી આવે છે. આને કઈ ન ચાસે જ મોડી થશે બાપુજી, બહુ ખાંડ ન કવાય, ડાયાબિટીસ થઈ જાય એમ કહી દીધું. બહુ માથે મારે છે ફટવા નાખ બાપુજી. એટલે આ જે બધું છે એ અયાચક છે, અપરિગ્રહ છે, એ બધું. એટલે ગોચર આપણે જેમ ખાય છે એ બધું ભેગું કરીને જ ખાય છે. જૈનો નો ત્યાગ વિશેષ છે આપણા કરતા. વાળા અનેકાંત માં માનતા હોય, એકાંત માં નહીં, એક નહીં અનેક ઈશ્વર થઈ શકે, બધા ઈશ્વર જ છે. એક વ્યક્તિ મેં કોન્સોલિડેટ ન કરે શું કામ થયું, કારણ કે માયુર ના 2500 વર્ષ પહેલા બધું બહુ આઘાત હતું, એટલા બધા પંથ હતા, શિવ માર્ગી અને માતાજીના ઉપાસક અને પશુ ના ઉપાસક એટલા બધા હતા, એટલે આમાંથી કઈ ચડાઈ નથી. ત્યાં તો આ કૃષ્ણ ના આજે નેમી થયો, એ કૃષ્ણ ના ભાઈ નો દીકરો નેમી, સમકાલીન કઈ નોખા ટપકી નથી પડ્યા આપણા માંથી ક્યાંથી જઈ. પછી અર્ધમાર્ગી ની બધા ગ્રંથો માંથી જીજી પોતાને માફક આવતું જ નહીં, ઋષભદેવ આપણા છે એના છે, એટલે બીજા એટલે હું રીખબ છીએ, રીખબ એટલે બગડો આવ્યો, ઋષભ લગ્ન ઋષભ દેવ આપણે ઋષભ એટલે બળદ કહીએ છીએ. જેમ જેમ આવું જાણશો ને એના કારણે ગોચવાઈ જશે. એક જ રીખબ ઋષભ ઋષભ દેવ પુરાણા બ્રહ્મ પધારીને ભાંગી છે સર્વ, ચર્ચા કરવાની મજા આવે. આપણું પાછું નક્કી કરીને ચર્ચા કરવી જોઈએ, એના જે બુદ્ધિશાળી માણસો છે જબરજસ્ત બુદ્ધિશાળી, સાલા મંત્ર તંત્ર ના એવા હો બધા, મેલી વિદ્યા વાળા એવા, બહુ મેલી વિદ્યા છે. હનુમાનજી શું છે તાંત્રિક જ છે, દોરો પહેર્યો એટલે ભૂત ભાગી જાય, તાંત્રિક નીકળો તો રમે છે. માતાજી ને કેટલા આવે છે માદળિયા, અરે ખાલી કાળો પાણો ઉપર પાણી નાખીને સિંદૂર લગાડી દો ખેતર પાળ, આ ભગવાન થઈ ગયો, લ્યો પાણો એટલો આકાર એક ઝાડો અવળો ખેતર પાળ. બાપાની વાડી છે ત્યાં બળદિયામાં, બહુ જૂના વખત, કારણ કે મોગલો ત્યાં આવી ગયા હતા 400-500 વર્ષ પહેલા. એક પીર હતો ખબર હતી મોજાર, બધા એના મુસલમાન દર્શન કરવા આવ્યો તો બાપાને વાડી ખુંદાઈ જાય, બાકી બીજા બધા હોય તો કે આ તો મોજાર છે ન કરે, બાપા એ રાતો રાત ઉખેડી એટલે લાકડા વાકડા કાઢીને બાળી નાખ્યા, મોજાર નાખી દીધી એક તો નિરાશ થઈ ગયો, અને બીક નથી ઓલા બધાને, તેમાં ભૂર સુતી જેવું લાગ્યા છે કે આવશે ક્યાંક શરમા કે ભલે આવતા લાકડા પોતી નાખે.
પુરાના બ્રહ્મ પધારી ને ભાગી છે સર્વની ભૂખ, આસમામાં જે આવ્યા ટાળ્યા તેના દુઃખ. ધન્ય ધન્ય પાવન પૃથ્વી જે પર વિચર્યા નાથ. બધું આશ્વાસન લે છે, ધન્ય ધન્ય પાવન પૃથ્વી જે પર વિચર્યા નાથ. ચરણ અંકિત જે અવની સદા માને છે સનાથ. ધન્ય ધન્ય દેશ સોઈ શેર ને જીયા રહ્યા અવિનાશ. ધન્ય ધન્ય ગામ નગર ને જીયા કરવા લેવાસ. ધન્ય ધન્ય વારી વહની નાયા તાપિયા પ્રભુ પંડ. ધન્ય ધન્ય શૂન્ય સમીર ને ભાગ્યશાળી આ બ્રહ્માંડ. ધન્ય ધન્ય બ્રહ્મ ભવને જેને જોયા જીવન. ધન્ય ધન્ય મધવા મેઘને ભીંજિયા વાળિયા ભગવાન. ધન્ય ધન્ય શશિ સુર ને ઉડુ પામિયા આનંદ. દેવ દાનવ મુનિ માનવી સુખી કર્યા સૌરંદ. સ્થાવર જંગમ ચરાચર સૌની લીધી છે સાર. સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં ઉતારિયા ભવ પાર. ભોગી કર્યા બ્રહ્મ મૂલના આપ્યું અક્ષરધામ. આપ પ્રતાપે ઉદારિયા કર્યા પૂરણ કામ. વેરો ન કર્યો વર્ષતા ધન પડે ઘનશ્યામ. શુદ્ધ કરી સૌ જીવને આપ્યું ધામ ઇનામ. ખોટ ઉગાડા કલ્યાણના ભાગ્ય ન ખોલ ભંડાર. ભૂખ ભાંગી ભૂખ્યા જનની જગ કરો જય જયકાર. ડંકા દીધા જગ જીતના સામે સહુની ઉપર. પ્રબળ પ્રતાપ જણાવ્યો દેશ ગામ ને ઘરો ઘર. બૃહદરિત વિશ્વમાં વર્તાવી છે બહુવિધ. ચાલી વાતો ચારે દેશમાં પ્રભુપણાની પ્રસિદ્ધ. સ્વામિનારાયણ સૌને નકલે વરાવ્યું નામ. ભજન કરાવ્યા ભવમાં આપ્યું અક્ષરધામ. સંભળાવ્યું વળી શ્રાવણે સહેજાનંદ નામ સોય. કેસે સુણસે નામ ને તેને દુઃખ કોય નોય. એમ અનેક ભય કર્યા પોતા હોય નહી. જગત લેવાની ટેવ પડી ગઈ માણસો આપવું કઈ ન હોય તો જગત નું કરપ્ટ આવ્યું છે. તું જીવે જા શ્વાસ લીધે જા ભલા એ નહીં હોય કરપ્ટ. અપહત પેલું શું થયું, ભાઈ જે કરશું શું થયું એની ચિંતા. પછી એમાં ભગવાન શું કરે, ક્યાંક ને ક્યાંક ક્યાં કરે. મોલ લઈ લેવાની ટેવ છે, વેચાતા લઈ પૈસા ખર્ચીને દુઃખ લઈ. એમ અનેક અભય કર્યા પોતા તણે પરસંગ. અખંડ ધામ તેને આપ્યું સૌ કરી સુદયંગ. હણ તોડ્યા સુખ આપ્યા આશ્રિતને આવાર. અનેક પ્રકારે અંતરે સુખી કર્યા નર નાર. રૂડી મૂડી પામિયા રોકડી નહી ઉદારાની વાત. અમલ ભર્યા સૌ ઉચરે પ્રભુ મળ્યા છે સાક્ષાત. ઓશિયાળું સીધો ચરે બોલે મગ્ન થઈને મુખ. જન્મ મરણ નું જીવ માર્યું નહી જરા કેને દુઃખ. શ્રી સહેજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિત પુરુષોત્તમ પ્રકાશ મધ્યે ચતુર્થ પંચાસ્તમ પ્રકાશ સમાપ્ત.